તમારે કરવું જોઈએ. આટલા આવા ભક્તો, આવા સંતો જો આપણા કુળમાં થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને મધ્યના 48મો વચનાવૃતમાં એમ કીધું, શ્રીજી મહારાજ કે આવા સંત, શ્રીજી મહારાજ કે એના માતા પિતાને પણ ધન્યવાદ જેના કુળમાં આવા સંતનો જન્મ થાય. મહારાજે પ્રથમના 71મા વચનાવૃતમાં કીધું, શ્રીજી મહારાજ કે ભૂકંપ થયેલો, ચારે બાજુ માણસોનો હાહાકાર મચેલો, અને એમાં સ્વામિનારાયણ મહામંત્રને 200 વર્ષ થાય એનો ઉત્સવ થયેલો, સમજાય. અને એમાં સનાતન સ્વામી રસોડામાં રહેલા, રસોડામાં. હવે સંતોને એમ કે ભૂકંપ થયેલો છે, માણસો બધા દુઃખી છે, એટલે ઉત્સવમાં આવશે કોણ? એમ થોડાક જણા આવશે. એટલે રસોઈ બધી જે કઈ શીરો કે સુખડી કે જે કઈ બનાવ્યું હતું ને, એ બધું સાવ થોડુંક બનાવ્યું હતું, સમજાય. અને ભક્તો, એમાં થયું એવું કે સ્વામિનારાયણ મહામંત્રને 200 વર્ષ થયા, મોટે પાય ઉત્સવ કર્યો, મોટે પાય ઉત્સવ કર્યો, એમાં માણસો આવી ગયા, હરિભક્તો આવી ગયા, જાજા. રસોઈ થોડીક બનાવી હતી, રસોઈ ઓછી બની છે, રસોઈ ક્યાં કરશો? સનાતન સ્વામી કે કાંઈ ચિંતા ન કરો, બકરાને જેટલો ખૂટે એટલો આપો, આપો આ ઉપર કપડો રાખી નાખો, અમને એ માણસોને ભેસીઓ આપો, આપો માણસોને સુખડી આપો, આપો જેટલું જોઈએ એટલું આપો, આપો ભૂખશે નહીં. અને તમે ભક્તો વિચાર કરશો, એ સ્વામિનારાયણ મહામંત્ર 900 21મા વચનાવૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે આ જીવને પૂર્વે ભગવાન રામકૃષ્ણજી અવતારો, પૂર્વે જે ભગવાનના સંતો થઈ ગયા, ઉદ્ધવ, હનુમાન, નારદ, સંતાદિકો, જેવી પરોક્ષ સંતમાં જેવી પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ સંતમાં શ્રીજી મહારાજ કે પ્રતીતિ આવે, તો મહારાજ કે મોક્ષનો મુદ્દો એના હાથમાં આવ્યો હતો. આ મહારાજ કે એક વાર કહે સમજો, 100 વાર કહે સમજો, 1000 વાર કહે સમજો, કે 1,00,000 વર્ષે સમજો, શ્રીજી મહારાજ કે 1 વર્ષે, 2 વર્ષે, 100 વર્ષે કે તેની કઈ વાતો કરવી નથી. આટલા આટલા સંતો પધાર્યા છે, તો બસ સંતોના આપણે આશીર્વાદ લેવાના છે. આ પ્રસાદીના સ્થાનનો મહિમા, એ શ્રીજી મહારાજ અહીંયા પધાર્યા હોય અને આપણા વિચારોમાં ફેરફાર થઈ જાય, આપણા હૃદયમાં સાત્વિક વિચારો આવે, આપણું જીવન સાત્વિકમાં બની જાય, બસ આવા સંત આપણા સભામાં બેઠા હોય, બસ એ જ આપણા ભાગ્ય. મારી વાણીને વિરામ આપું છું. બસ આવો મહિમા, આવી ખુમારી, આવો કેફ, સંતનો મહિમા, સંત જેમ કેમ કરવું, એ આપણા જીવનની અંદર વણાઈ જશે ને, તો આપણા જીવનનું કામ થઈ જશે. સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની. નારાયણ વલ્લભદાસ સ્વામી, સદગુરુ સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશ દાસ સ્વામી, સદગુરુ શાસ્ત્રી સ્વામી. ભક્તો, આજનો આ એક અનેરો ઉત્સવ સંત સતા મૃત આવા પવિત્ર દીર્ઘાયુ સંત એટલે સનાતન સ્વામી, આ સંતો અહીંયા પધાર્યા છે, જે એક સરસ આયોજન છે.
ત્યારે સંતોનો આપણે પુષ્પમાળાથી સ્વાગત પૂજન કરી લઈએ અને ત્યાર પછી આપણે સંતોના આશીર્વચનો શ્રવણ કરવાના છે. સંતોના આશીર્વચનો શ્રવણ કરવાના છે અને વચ્ચે તમે ધોતિયા માટે આમ દોડાદોડ કરો ધોતિયા ઉઢાડવા માટે, એટલે ન આપણે સંતોના આશીર્વાદન શ્રવણ કરી શકીએ ને ન બીજા શ્રવણ કરી શકે. તો જ્યારે આપણે છેલ્લે આપણે ધૂન કીર્તન કરશું ત્યારે બધા હરિભક્તો ધોતિયા ઉઢાડવો જો, અથવા તો આપણે જોડી ફેરવી દેશું તો પણ તમારી સેવા બધી એ સંતો સુધી પહોંચી શકશે. પણ આપણે જ્યારે એવો કાર્યક્રમ ચાલતો હોય, સંતોના આશીર્વચનો આપણે જ્યારે પ્રાપ્ત થતા હોય અને એ વખતે જ્યારે આપણે સંતોને પુષ્પમાળા પહેરાવી એનું આપણે સ્વાગત કરીશું, તો ત્યારે સૌ પ્રથમ ગોડપર મંદિરના પ્રમુખ શ્રી એવા શામજીભાઈ હરજી હાલાઈ એ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી સનાતન સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. વિશ્રામ મુરજી હાલાઈ ભુજ મંદિરના ઉપમહંત સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવન સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. નારણભાઈ મુરજી કાબરિયા સદગુરુ પુરાણી સ્વામી શ્રી અંજાર મંદિરથી પધારેલા નિરંમુક્ત સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. વિશ્રામ કાનજી કેરાઈ સદગુરુ સ્વામી શ્રી હરિપ્રદાસ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. શિવજી દેવજી કેરાઈ સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવન સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. અરગણ કલ્યાણ કાબરિયા પઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. રવજી રામજી કાબરિયા શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. નાનજી મૂળજી હિરાણી સદગુરુ સ્વામી મહાપુરુષ સ્વામી કાનજી કેરાઈ શાસ્ત્રી સ્વામી દિવ્ય સ્વરૂપ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. કાનજી કલ્યાણ કેરાઈ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવન સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. કલ્યાણ વાલજી કેરાઈ સદગુરુ સ્વામી નારાયણ વલ્લભ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. તો વાલા ભક્તો, જે મારી પાસે નામ આવેલા હતા એ પ્રમાણે આપણે સંતોનું સ્વાગત કર્યું અને જે બીજા હરિભક્તો જુવાનો હોય એ બાકીના દરેક સંતોને એ પુષ્પમાળા પહેરાવી અને એનું સ્વાગત પૂજન કરશે. તો જુવાનો બે ચાર જણા ઉપર આવી જાઓ અને દરેક સંતોને પુષ્પમાળા પહેરાવી દો. વાલા ભક્તો, અત્યારે આપણે જ્યારે નતમસ્તક વંદન સાંજોગી બહેનોના હૃદયમાં પણ ભગવાન બિરાજે, આપ સૌના હૃદયમાં ભગવાન બિરાજે છે. સૌને વંદન સ્વભાવથી જય સ્વામિનારાયણ. અતિ અદ્ભુત એક અવસર છે. વક્તાશ્રી કથા સંભળાવતા હતા, ઘેલા નદીની કથા સંભળાવી, ગઢપુરનો ઘેલો અને આ ગોળપરનો છેલો, એટલું જ યાદ રાખજો. ગઢપુરનો ઘેલો એ સુખડી જમાડે એવા ગોળપર ગામે આપણને સાધુ દીધા અને આખા સત્સંગને લાડવા અને સુખડી પૂજી આપણા સનાતન સ્વામી ખૂબ ખવડાવ્યા. આ કચ્છના સત્સંગમાંથી કોઈ એવો નહીં હોય કે સનાતન સ્વામીના હાથના બનાવેલા લાડવા ન ખાતા હોય. અને શીરો ચણિયા મેં તો ખાતા હોય. નાનકડા હતા ત્યારે જગન્માં જતા ત્યારે ભલે